અમીરગઢને તાલુકાનો દરજ્જો મળ્યાને 22 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા અમીરગઢને બસ ડેપો આપવામાં આવ્યો નથી. પરંતુ હજુ સરકાર દ્વારા બસ ડેપો ન ફાળવવામાં આવતા લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જુઓ અમારા અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાનો અમીરગઢના યક્ષ પ્રશ્ન ઉપર આ વિશેષ અહેવાલ. અમીરગઢ ગામ અમીરગઢ તાલુકાનું તાલુકા મથક છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા અમીરગઢ ગામમાં દરેક પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં દૂર દૂર અંતરિયાળ વિસ્તારમાંથી લોકો અમીરગઢ ખાતે સરકારી અને સામાજિક કામકાજ માટે આવતા હોય છે. પરંતુ અમીરગઢમાં આવતા લોકોને સૌથી મોટી મુશ્કેલી એ છે કે અમીરગઢમાં ગુજરાત સરકાર દ્વારા એસટી ડેપોની ફાળવણી કરવામાં આવી નથી અને તેના લીધે દૂર દૂરથી આવતા મુસાફરોને મુસાફરી કરવા માટે ખાનગી વાહનોની મદદ લેવી પડી રહી છે. ખાનગી વાહનોના તગડા ભાડા ચૂકવવા મજબૂર બનવું પડી રહ્યું છે, જેથી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે અમીરગઢમાં સરકાર દ્વારા એસટી ડેપો તૈયાર કરવામાં આવે તો મુસાફરોને પડી રહેલી અગવડ દૂર થઈ શકે તેમ છે. અમીરગઢ મુકામે ઘણા વર્ષોથી બસ ડેપોની માંગણી થયેલ છે અને એ બસ ડેપો માટે ગામના લોકો અને ગામના અન્ય લોકો, આજુબાજુના ગામના લોકો, પૂર્વ સરપંચ અને હાલના સરપંચ દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવેલ છે અને એ માટે હાઈવે ઉપર જે પોલીસ સ્ટેશન આવેલ છે એ જગ્યા પણ મગ પટેલે જ આપેલી છે, જે પોલીસ સ્ટેશનની જગ્યા, એને અડીને જ એક બસ ડેપોની માંગણી કરેલ છે અને એ બસ ડેપોની જગ્યા માટે વારંવાર મગ પટેલ સંસ્થાને ગામના આગેવાનો સરપંચ દ્વારા પંચાયતના લેટરપેડ પર જાણ કરેલ છે કે તમે જો જગ્યા ફાળવો તો ગામના વિકાસમાં એક અનેરું પીચ ઉમેરાય, એક સુવિધા મળે, જે સરકારશ્રીના જે બસ છે, બસની સુવિધા છે એ તદ્દન નજીવા દરે આપવામાં આવે છે. હાલ જે ગાડીઓ હોય છે એ મન ફાવે એવા ભાવ લેતા હોય છે, પણ સરકારશ્રીની જે આ બસો છે એમાં જે સરકાર ધોરણ નક્કી કરે એ મુજબ ભાડા લેવામાં આવતા હોય છે, તો સામાન્ય જનતા છે એને એક લાભ મળે અને બસ નેશનલ હાઈવે રોડ છે, રાજસ્થાનને ટચ કરતો રોડ છે, તો જે રાજસ્થાનની લાંબા રૂટની બસો ચાલે છે આ રૂટ ઉપર એ રૂટનો પણ લાભ મળે, તો મારી રાજ્ય સરકારને, અહીંયાના સાંસદ અને ધારાસભ્યને, ત્રણેને મારી અંગત રજૂઆત છે કે તમે આ બાબતે રસ દાખવી, અંગત રસ દાખવી અને ઘટતું કાર્યવાહી કરી અને બસ ડેપો અમીરગઢ તાલુકાની જનતાને સત્વરે મળે એવી કાર્યવાહી કરવા વિનંતી છે. અત્યારે અમીરગઢ ગામમાં બસ તો સરકાર દ્વારા ફાળવવામાં આવી જ છે, પરંતુ બસ ડેપો ન હોવાના કારણે અમીરગઢ આવતી સરકારી બસો ગામમાંથી સીધી ગામડાઓમાં જતી હોવાથી અન્ય વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની સેલ ટેક્સ કચેરી કે જે હાઈવે વિસ્તારમાં આવેલી છે તે જમીનનો સદુપયોગ કરી ત્યાં બસ ડેપોની ફાળવણી કરવામાં આવે તો સરકારને આર્થિક ભારણ પણ ન પડે અને લોકોને પડતી મુશ્કેલી પણ દૂર થઈ શકે તેમ છે. અમીરગઢ તાલુકા મથક બન્યાને આજે 22 વર્ષ થયા. દરેક કચેરીઓની મુખ્ય ઓફિસો અહીંયા આવી ગઈ છે, પરંતુ એસટી કંટ્રોલ પોઈન્ટ માટે અમે વારંવાર ઉઘરાણી માગણી કરીએ છીએ, પણ આજે 22 વર્ષે પણ અમને એસટી કંટ્રોલ પોઈન્ટની જગ્યા મળી નથી. આ માટે અમે સેલ ટેક્સ કચેરીની જગ્યા, પછી અમીરગઢ મગ પટેલની જગ્યા માટે પત્રો પણ લખ્યા છે સાહેબને, ડિમ્પલબેનને લખ્યા, પછી દેવિકાબેનને લખ્યા, એમનો કોઈ જવાબ પણ આજે અમારી પાસે આવ્યો નથી. પણ આ ગામ લોકો એમ કહે કે નજીક પડે તો બધા મુસાફરોને સચવાઈ રહે, બેન બેટીઓ રાત્રે જે બસમાં આવે એમને પણ ગામ નજીક હોય વહેલી તકે ઘર ભેગા થઈ શકે, અને એસટી કંટ્રોલ પોઈન્ટ હોવાથી એસટીનું પણ રક્ષણ, પોલીસ સ્ટેશન બાજુમાં હોય એસટીનું પણ રક્ષણ મળે અને મુસાફરોને પણ રક્ષણ મળે, એટલે અમારી માગણી આ બહુ યોગ્ય છે. પણ રાજ્ય સરકાર દ્વારા સંપાદન થતી નથી જમીન, કારણ કે જ્યારે એક ખેડૂતની તરીકે જમીન સંપાદન થઈ શકતી હોય તો મગ પટેલ પણ એક ખેડૂત જ છે, તો એની જમીન કેમ સંપાદન ના થઈ શકે? સરકાર તો એને વળતર આપીને લેવાની છે ને, એટલે અમારી માગણી પૂરી કરવા માટે આપ ઉપરના લેવલે પણ પ્રયત્ન કરવા. આજે અમીરગઢ અને અમીરગઢની આજુબાજુના અને અમીરગઢવાસીઓ અહીં સેલ ટેક્સ નાકે ભેગા થયા છીએ. સેલ ટેક્સ નાકે ભેગા થઈ અને અમે એવી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે સરકારને અરજી કરીએ, પણ સરકારને તો અરજી છેલ્લા ઘણા વર્ષથી અમે કરીએ છીએ. અમે પત્રકાર ભાઈઓને બોલાયા છે અને પત્રકાર બોલાવી અને એમને રજૂ કરવા, સરકારમાં રજૂઆત કરે એના માટે એમને અમે ભલામણ કરી છે. અમે છેલ્લા કેટલા વર્ષોથી અમારી ગુજરાત રાજ્ય સરકાર પાસે માગણી છે કે સેલ અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ ઉપર, હાઈવે ઉપર
સેલટેક્સ નાકાની જે જમીન ફાળવી છે અને એની અંદર જે એમણે બિલ્ડિંગ બનાવી છે એ વગર ઉપયોગે ધૂળ ખાઈ રહી છે. છેલ્લા ઓછામાં ઓછા 10-20-15 વર્ષથી એ ધૂળ ખાય છે જેનો કોઈ ઉપયોગ થતો નથી. અને જો આ બસ સ્ટેન્ડ બસ ડેપો માટે જો ફાળવવામાં આવે તો એનો સદઉપયોગ થાય, ગામ લોકોને કામ આવે. કેમ કે ગામની અંદર બસ જાય છે, ટ્રાફિક જામ થાય છે અને ગામની અંદર જવામાં બસને ઓછામાં ઓછો 1.5-2 કલાક થાય છે. રાજસ્થાની બસો, એક્સપ્રેસ બસો કોઈ ત્યાં આવતી નથી. ખાલી લોકલ બસ, અમીરગઢની લોકલ બસ વિરમપુર છે કે ઇકબાલગઢ પાલનપુરની લોકલ બસ આવે છે, એના સિવાય કોઈ બસ આવતી નથી. જો ગામ લોકોને આ જો બહારની અને આંતરરાષ્ટ્રીય બસો છે જો એ ઊભી રહે તો ગામ લોકોને અને આજુબાજુની જનતાને ખૂબ જ લાભ થાય તેમ છે. એટલે સરકાર જો અમારું આ એટલું ગામ લોકોના હિતમાં ધ્યાન રાખી અને જો એનો અમને સારો પ્રોત્સાહન આપે તો એના માટે અમે એમના આભારી છીએ. લોકલ અમીરગઢની અંદર લોકલ ગાડીઓ, રેલવે, બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે પબ્લિક હમણાં હાલની અંદર આ કોરોનાના હિસાબે ખૂબ જ ત્રાહિમામ કરી રહી છે. જો આ બસ ડેપો માટે આ સરકારને અમે રજૂ કરીએ છીએ કે કંઈ બી કરી અને એટલું અમારા માટે. અમીરગઢના ડેપો માટે જાગૃત લોકોની લાગણી સાથે માગણીને જો સરકાર પૂરી કરે તો અમીરગઢની બજારમાં છાસવારે સર્જાઈ રહેલી ટ્રાફિકની સમસ્યાનું પણ કાયમી માટે નિરાકરણ આવી શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર અમીરગઢના ગ્રામજનોની આ રજૂઆતને કેટલી ધ્યાને લે છે.